શું કહે છે ખબર? ઝેડ પરનો સંબંધ આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રણ દાખલા આપણે જોયા હતા, સ્વવાચક છે, સમમિત છે કે પરંપરિત છે. આ ચોથો દાખલો કે ઝેડ પરનો સંબંધ એટલે હકીકતમાં ઝેડ ક્રોસ ઝેડ ના શક્ય કેટલા ઉપગુણોમાંથી પસંદ કરવામાં આવે. એક્સ વાય કે જ્યાં એક્સ માઇનસ વાય એ પૂર્ણાંક છે, પૂર્ણાંક છે એટલે બિલોંગ્સ ટુ ઝેડ. અહીંયા ગુજરાતીમાં લખ્યું છે પૂર્ણાંક છે. હાલ હવે સ્વવાચકતાની વાત કરીએ. સ્વવાચકતા માટે સરસ, વેરી ગુડ. શું કરશું દીકરાઓ સ્વવાચકતા માટે? તો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ એ બિલોંગ્સ ટુ આર હોવો જોઈએ. એટલે આ દરેક ઘટક આના માટે, એટલે અહીંયા આપણે એમ લખશું પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે. હા, એક્સ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ થવો જોઈએ. એક્સ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ. હવે આવું થવા માટે શરત કઈ છે? આ એક્સ માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ. એટલે અહીંયા એક્સ માઇનસ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ. એક્સ માઇનસ એક્સ એટલે ઝીરો, ઝીરો ઝીરો ઝેડમાં આવે તો કે હા બસ. તો એનો મિનિંગ શું થયો? જો આગળના દાખલામાં છે ને આપણે સંખ્યા પૂર્ણાંક કે જે કઈ હતું એ લખી શકતા હતા, અહીંયા સાર્વત્રિક રીતે છે ઝેડ પરનો સંબંધ કોઈ દિવસ લખી ન શકે, અઢળક સંખ્યાઓ થાય દીકરાઓ. એટલે આપણે ફરજિયાત આ રીતે લેવું પડે. તો અહીં સ્પષ્ટ જ છે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ માઇનસ એક્સ બરાબર ઝીરો બિલોંગ્સ ટુ ઝેડ થાય. એક્સ માઇનસ એક્સ, આમ આમ એક્સ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે એક્સ માઇનસ એક્સ એટલે ઝીરો, ઝીરો બિલોંગ્સ ટુ ઝેડ થાય. આમ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર છે. તેથી આર એ સ્વવાચક સંબંધ છે. હા બાળકો, સાવ સહેલું છે. અહીંયા જે તમે લખો એની બાદબાકી ઝેડમાં હોવી જોઈએ. બસ એવા બધા ઘટકો લખવાના, એવા ઘટકો અઢળક થશે, અસંખ્ય મળે એટલે બધા લખી શકાય નહીં. હાલો હવે સંમિતતા. સંમિતતા આપણે સંમિતતા માટે ખબર હોવી જોઈએ. એ બી બિલોંગ્સ ટુ એ માટે એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર, આવું થવું જોઈએ. તો આપણે અહીંયા લખીએ સંમિતતા માટે હા. હવે અહીંયા શું કરશું? જો સાંભળો કે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે એક્સ માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ, તેથી વાય માઇનસ એક્સ બિલોંગ્સ ટુ પણ ઝેડ થાય છે. શું કરવા? એ લાવો, બે ની બાદબાકી જો પૂર્ણાંક હોય તો પછી બે ઈ બે ના અદલ બદલ કરવામાં આવે અને બાદ બાકી લ્યો તો એ પૂર્ણાંક મળે, ખાલી નિશાની જુદી. એટલે ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ. હા, સંવૃતતાનો ગુણધર્મ ક્લિયર. બે સંખ્યા એન માં આવી હોય, બિલોંગ્સ ટુ એન હોય તો એનો સરવાળો એન માં જ આવે. એમ બે સંખ્યા પૂર્ણાંક હોય તો એનો સરવાળો પૂર્ણાંક લઈએ અને બાદ બાકી પણ પૂર્ણાંક લઈએ. એટલે આમ એનો મિનિંગ શું થયો? કે વાય એક્સ બિલોંગ્સ ટુ આર. આ સમજાય છે ભાઈ? એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે આ છે એ ઝેડમાં છે, એ તો નિયમ છે. આ આર માં હોય આ એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એનો મિનિંગ આ છે એ ઝેડમાં છે. હવે આ બે ની આમ જગ્યા બદલાવી નાખો તો એ ઝેડમાં જ રહે છે. શા માટે? એ મેં તમને સમજાવી દીધું. તો પછી વાય એક્સ બિલોંગ્સ ટુ આર થાય. આથી પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે વાય એક્સ બિલોંગ્સ ટુ આર મળે છે.
તેથી આ એ સંમિત સંબંધ ધરાવે છે. હવે આપણે પરમ પરિતતાની ચર્ચા. બાળકો પરંપરિતતા માટે શું છે? તો કે બે ઘટકો હોવા જોઈએ. આ બધી જ આપણને ખબર છે દીકરો. વાહ, ક્યાં? કે પ્રત્યેક એબી, અહીંયા હું આ એબી રાખો, પછી આમાં એક્સ વાય ઝેડ કરી નાખશું. એબી બિલોંગ્સ ટુ એ, આર. બીસી બિલોંગ્સ ટુ આર, તો એસી બિલોંગ્સ ટુ આર. આવું આપણે શીખ્યા છે, યાદ છે ને તમને? એબી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર, તો એસી બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. આ હવે આપણે વિચારીએ કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થવા જોઈએ. સરળ છે દીકરા. કેવી રીતે? તો કે આ બિલોંગ્સ ટુ આર છે એનો મિનિંગ એવો થયો કે આ ઝેડ માં છે. આ એ તો આવી છે. હવે આ બિલોંગ્સ ટુ આર છે એનો મિનિંગ એવો થયો, એ પણ બિલોંગ્સ ટુ ઝેડ છે. y માઇનસ z, z એટલે તમે આ z ના z જુદું છે હો દીકરાઓ ખાસ. હા હવે ઓલું, તો કે જો આપણે ખબર પડી ગઈ કે આ છે z માં છે, આ પણ z માં છે, તો મેં તમને હમણાં જ સમવૃતતાની વાત કરી. હા એક મિનિટ ફરીથી સાંભળી લો કે જો a બિલોંગ્સ ટુ n હોય, b બિલોંગ્સ ટુ n હોય, તો a પ્લસ b બિલોંગ્સ ટુ n થાય અને એ બી બિલોંગ્સ ટુ એન થાય. એટલે કે ગણ એન સરવાળા અને ગુણાકાર માટે સમવૃત્ત છે, આવો શબ્દ આવ્યો હોય જૂના સમયમાં. ગણ એન સરવાળા અને ગુણાકાર માટે સમવૃત્ત છે, બાદબાકી માટે સમવૃત્ત નથી. આ બે ની બાદબાકી એન માં ન પણ હોય. ધારો કે તમે અહીંયા ત્રણ લ્યો, અહીંયા પાંચ લ્યો, તો બે ની બાદબાકી થાય માઇનસ બે, એન માં નથી, એટલે બાદ બાકી માટે સમવૃત્ત નથી. આ તમને સમવૃત્ત આ શબ્દ થોડો ક્યારેક પ્રોબ્લેમ કરાવતો હશે, પણ હવે સમજાઈ ગયું. હવે એવી જ રીતે આ છે એ ઝેડ માં છે, આ પણ, તો ઝેડ હોય ને એ સરવાળા માટે સમવૃત્ત છે, તેથી આ બે નો આપણે સરવાળો કરી લઈએ તો એ ઝેડ માં હોય જ. અહીંયા મેં જે તમને વાત કરી એ જ વસ્તુ. હા તો હવે માઇનસ વાય પ્લસ વાય દૂર થાય તો શું બને? એક્સ માઇનસ ઝેડ એ ઝેડમાં છે જ. ક્લિયર? ચાલો તો હવે આપણે અહીંયા પરંપરિતતાની ચર્ચા કરીએ ને દીકરાઓ, એમાં શું કરી નાખીએ? નાનકડી બાબતની કાળજી કઈ લઈ ખબર? આ કેપિટલ ઝેડ આવશે ને એ માટે અહીંયા અહીંયા અહીં તો આપણે લખીએ કે હવે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર, yz belongs to r, તો xz belongs to r સાબિત કરવું પડે. અહીં xy belongs to r છે. ક્લિયર? yz belongs to r છે. ક્લિયર? એનો મીનિંગ શું થયો? તો કે x માઇનસ y belongs to z, y માઇનસ z બિલોંગ્સ ટુ z. આ z છે એ કેપિટલ છે હો, આ ગણ સ્વરૂપનો. આથી x માઇનસ y, y માઇનસ z બિલોંગ્સ ટુ z, તેથી x માઇનસ z બિલોંગ્સ ટુ z, તેથી xz બિલોંગ્સ ટુ r. જો અહીંયા શબ્દ બદલી જાય, આ બિલોંગ્સ ટુ r એટલે કયો? આ આ આમ જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર મળે છે. તેથી સંબંધ આર એ પરમપરિત સંબંધ છે. બાળકો એકદમ ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો.
चालो मित्रों शु कीधु कोई एक चौक्स समय कोई एक नगर में वसता मनुष्य गण ने ए कीधो कोई एक समय धारो के आज रेडी હવે એમાં ઘણા બધા દાખલા છે એ સંમિત છે સ્વવાચક છે પરંપરિત છે એ નક્કી કરવાનું હવે એમાં પહેલો દાખલો એવો આપ્યો છે આર સંબંધ આર કે એક્સ વાય એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતા હોય હવે સ્વવાચકતાની વાત કરીએ દીકરાઓ તો એનો મિનિંગ શું થયો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર આવું થવું જોઈએ દીકરાઓ હા હા સરળ છે तो भाई x belongs to a माने x x belongs to r એટલે x અને x એક જ સ્થળે કામ કરતા હોય હવે તો પોતે ને પોતે છે એક જ વ્યક્તિ છે રેડી એક જ વ્યક્તિ છે એટલે શું કરે તો કે ભાઈ એક જ વ્યક્તિ હોય તો એ તો એક જ સ્થળે કામ કરતા હોય ને એટલે ચાલશે સ્વવાચક છે તો હવે સ્વવાચકતા માટે આપણે શું કરશું દીકરા तो के प्रत्येक x belongs to a माटे x x belongs to r થવું જોઈએ અહીં x belongs to a છે x belongs to a હવે x અને x a એક જ વ્યક્તિ છે તેથી x અને x એ એક જ સ્થળે કામ કરે તેથી x x belongs to r તેથી r એ સ્વવાચક સંબંધ છે હાલો હવે સંમિતતા માટે સાવસેલું સંમિતતા માટે બાળક એક્સ વાય બિલોંગ્સ ટુ આર વાય એક્સ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ અને એ થશે અહીં એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે એનો મિનિંગ શું થયો એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે એ બાળક બે એક જ સ્થળે કામ કરે છે તો પછી y અને x એક જ સ્થળે કામ કરે તેથી y x belongs to r આમ x y belongs to r તો y x belongs to r મળે છે તેથી r એ સંમિત સંબંધ છે કેવો છે સંમિત સંબંધ છે બોલો હા હા હેલો હોય હવે પરમપરિતત્વતાની ચર્ચા એમાં પણ એવું જ છે દીકરા એક્સ વાય બિલોંગ્સ ટુ આર વાય ઝેડ બિલોંગ્સ ટુ આર તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ હવે એક્સ અને વાય એક સ્થળે કામ કરે વાય અને ઝેડ બી એક સ્થળે કામ કરે તો એક્સ અને ઝેડ એક સ્થળે જ કામ કરતા હોય ને તો સરળ જ છે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર વાય ઝેડ બિલોંગ્સ ટુ આર તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ અને એ થશે કેવી રીતે આપણે લઈએ અહીં એક્સ વાય બિલોંગ્સ ટુ આર તેથી એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર વાય અને ઝેડ એક જ સ્થળે આથી એક્સ અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે શા માટે એક્સ અને વાય અહીંયા નોકરી કરે વાય અને ઝેડ એ નોકરી કરે એક જ જગ્યાએ આ એક જ જગ્યાએ તો એનો મિનિંગ એ બે ત્રણે એક જ જગ્યાએ નોકરી કરતા હોય તેથી એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર મળે છે આમ સંબંધ આર એ
परमपरित संबंध छे। हवे आपणे आगळ एक भणी गया छे, जो स्ववाचक होय, सममित होय, परमपरित होय तो एवा संबंध ने साम्य संबंध कहेवाय। एटले आ कदाच पूछी नाखे के आ संबंध साम्य संबंध छे तो तमारे हा पाडवानी। क्लियर? चालो स्क्रीनशॉट लई लियो, एकदम सरळ छे। चालो मित्रों आ दाखलो छे ने ई हमणा जे जोयो ने ई ज छे। એમાં શું તો એક જ સ્થળે કામ કરે છે, અહીંયા શું છે એક જ વિસ્તારમાં રહે છે, એટલે એ દાખલો મેં અહીંયા અહીંયા રાખેલો છે, એમાં એમાં તમે સુધારા કરી નાખજો। શું થાય સ્વવાચકતા માટે x બિલોંગ્સ ટુ x x બિલોંગ્સ ટુ r થવું જોઈએ, સાચી વાત। x બિલોંગ્સ ટુ a એનો મીનિંગ x અને x એક જ વિસ્તારમાં રહેતા હોય ને, ભલામણ જેમ એક જ સ્થળે કામ કરતા હોય પોતે જ પોતે છે, એક જ વ્યક્તિ છે એટલે એક જ વિસ્તારમાં રહે છે, સ્વવાચક છે। સંમિત માટે પણ એ જ થાય, x y belongs to r, x અને y એક જ વિસ્તારમાં રહે છે, આ એક જ સ્થળે કામ કરે ને બદલે એક જ વિસ્તારમાં રહે, તો પછી y અને x પણ એક જ વિસ્તારમાં રહે એમ કહેવાય, એટલે સંમિત પણ છે। હવે x y z ની વાત કરીએ, x y belongs to r, y z belongs to r એનો મીનિંગ x અને y એક જ વિસ્તારમાં રહે, y અને z એક જ વિસ્તારમાં રહે તો x અને z એક જ વિસ્તારમાં રહેતા હોય, એટલે અહીંયા શબ્દ એ રીતે તમે ફેરફાર કરી લેજો દીકરાઓ। એ દાખલો કયો છે તો કે એક જ વિસ્તારમાં રહે છે એ b, પાંચમાનો b દાખલો તમારે જાતે લખી લેવાનો છે। ચાલો સુધારો કરી લેજો આ પ્રમાણે હો। ચાલો દીકરાઓ આ સંબંધ c છે, c ત્રીજો રૂપમાં દાખલો રેડી, સંબંધ r બરાબર xy કે જ્યાં x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધુ છે, આ એની શરત છે। x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધુ છે, રેડી? હવે સાંભળો, આપણે xy z ની ચર્ચા કરીએ। સ્વવાચકતા માટે પ્રત્યેક x belongs to a માટે x x belongs to r થવું જોઈએ। હવે x belongs to a એટલે x અને x એક જ વ્યક્તિ છે, એ તો આપણે હમણાં ચર્ચા કરી, તો પોતે પોતે હોય તો કે પોતાની ઊંચાઈ કરતા 7 સેમી થોડું વધુ હોય, એટલે કે x ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ ના જ હોય ને, આમ આમ આની ઊંચાઈ આના કરતા 7 સેમી વધુ ન જ હોય ને, ભલા માણસ, એટલે સ્વવાચક સંબંધ નથી, સ્વવાચક સંબંધ નથી। મેં આ બધું અહીંયા તૈયાર કરી રાખ્યું છે, એટલે શું છે લખવામાં સમય ન બગડે। હાલો xy belongs to r તો yx belongs to r થવું જોઈએ, xy belongs to r એનો મીનિંગ આ તો belongs to r છે જ, એટલે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ છે જ, આ રકમ છે જ। હવે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ હોય તો y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ હોઈ શકે જ નહીં, તેથી yx is not belongs to r, આમ xy belongs to r તો yx not belongs to r, એટલે સંમિત સંબંધ નથી। હવે પરમપરિત માટે xy belongs to r, yz belongs to r તો xz belongs to r થવું જોઈએ। હવે xy belongs to r એનો મીનિંગ શું થયો, તો ખાસ ધ્યાન દેજો અહીંયા, ચાલો x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ છે, અહીંયા y ની ઊંચાઈ z ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ છે। હવે વિક્રમ x એ y કરતા 7 વધુ છે, અહીંયા z કરતા y 7 સેન્ટીમીટર મોટો ઊંચાઈ વધુ છે, તો પછી x એ z કરતા 7 સેમી ન થાય પરંતુ 14 સેમી ઊંચો થાય, ક્લિયર? તેથી આપણે કહી શકીએ તેથી x એ z કરતા
सात सेमी टूक में एक्स नी ऊंचाई शब्द आपणे ई प्रमाणे लखीए शब्द आमां होय ई प्रमाणे लखवू पड़े ने एक्स नी ऊंचाई जेड नी ऊंचाई करता सात सेमी वधु शक्य न होय तेथी एक्स जेड इज नॉट बिलोंग्स टू आर आर मां नथी आम आर ए परमपरित संबंध नथी बोल लियो आवड़ी गयो चलो स्क्रीनशॉट ले लियो दीकराओ एकदम सरल छे हो चलो मित्रों आ दाखलो हमने कही एना जेवी ज वात छे एक्स ए वाई नी पत्नी छे हा तो हवे जो एक्स बिलोंग्स टू ए माटे एक्स एक्स बिलोंग्स टू आर थवु जोईए हवे एक्स बिलोंग्स टू ए एक्स ए एक ज व्यक्ति छे एक्स अने एक्स ए एक ज व्यक्ति छे तो पोते पोतानी पत्नी थोड़ी थई शके एटले शक्य नथी तेथी स्ववाचक संबंध नथी हवे एक्स वाय बिलोंग्स टू आर तो वाई एक्स बिलोंग्स टू आर थवु जोईए एक्स ए वाई नी पत्नी छे हा शू कीधु छे તેથી x એ y ની પત્ની છે તેથી y એ x ની પત્ની ન હોઈ શકે એ થોડી થાય તેથી y x ઇઝ નોટ બિલોંગ્સ ટુ r r સંમિત સંબંધ નથી હવે x y બિલોંગ્સ ટુ r y z બિલોંગ તમારે સાથ તમારે લખી નાખવાનું હું નહીં લખું અહીંયા હવે આપણે એ શું કરવાનું છે તો કે x એ y ની પત્ની છે y એ z ની પત્ની છે z ની પત્ની છે જે અશક્ય છે તેથી h એ z ની પત્ની છે એ શક્ય નથી શક્ય નથી તેથી એ પરંપરિત સંબંધ નથી ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ હવે આપણે છેલ્લો આની અંદરનો છેલ્લો ઈ ઈ x એ y નો પિતા છે પિતા હા તો એમાં તો તમે હવે સામાન્ય બુદ્ધિ આપી શકો છો ને એમ આની જેમ જ હા આની જેમ જ આવડી જશો સમજાય છે ક્લિયર થઈ જશે ચાલો આ દાખલો આપણે પાંચમો પૂરો કર્યો દાખલો પાંચમો પૂરો